નમસ્તે બાળકો, ધોરણ બે કલ્લો પાઠ, આપણે છઠ્ઠો પાઠ આગળ, સાતમો પાઠ આગળ આવેલો છે, એ સાતમા પાઠમાં જે આપણે બાકી છે તે હવે કરવાનું છે. આપણે આટલા કલર વાંચ્યા હતા, ભીમકુમારનું કામ શું છે, ભીમ બ્રશ કરે છે, કસરત કરે છે, આ બધું આપણે સમજાવ્યું હતું. હવે આપણે પાંચીકડા ગાવો, હવે આપણે ગીત ગાવાનું છે. હું તો ગયો તો અમદાવાદ ને ત્યાંથી લાવ્યો બૂટ, અમદાવાદ ગયો તો અને બૂટ લઈ આવ્યો. એ તો હતો કાળો કૂતરો, ને જોઈને ગયો મોટો ઊંટ, કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈ. એ ચૂલા ઉપર ઉંદરડી કરકર મીઠું ખાય, પૂછડી જાલી પછાડીએ તો રૂપિયા ખનન થાય. જો આમાં જો જે તમને છે ને તે આ ઉલ્લું બનાવવાના જે તમને ચોખાઓ આપેલા છે તે આપણે બનાવવાના છે, તે આમાં પણ આપણને દેખાય છે કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ. એ ચૂલામાં ઉગ્યો આંબો, આંબે આવ્યા મો બોરા, બોરા વીણી ખાધા ત્યાં તો ખડખડ હસ્યા છોરા, કે અમે બાળુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ. જો આમાં જો આપેલું છે તે આપણે ન શકીએ. ચૂલામાં ઉગ્યો આંબો, આંબે એમાં પછી બોર ઉગે ન ઉગે, એટલે આને આપણે આ કાવ્યને પણ એક ગપ્પુ સમજવાનું છે. હવે આ ગપ્પુ હોય એ આપણે ગપ્પુ જેવા વાક્યો પણ સાથે બનાવી લઈએ. જો કીડીના પગ નીચે હાથી દબાઈ ગયો, હવે આમાં શું લખ્યું છે, આમાં શું લખ્યું છે, કીડીના પગ નીચે હાથી દબાઈ ગયો, તો આમાં શું લખવાનું છે, હાથીના પગ નીચે કીડી દબાઈ ગઈ એમ લખવાનું છે. આકાશમાંથી દૂધપાક વરસ્યો, તો એ સાચું શું છે કે તપેલીમાંથી દૂધપાકનો વરસાદ વરસ્યો. આકાશમાંથી એટલે આકાશને આપણે તપેલી માનવાની છે. પંખીઓ આકાશમાં ઉડે છે, તો સાચું પંખીઓ પાણીમાં ઉડે છે. આપણે ગપ્પુ બાંધવાનું છે, એટલે આ ગપ્પુ બનાવીને એને આપણે બનાવવાનું છે. ખિસકોલી મારું બિસ્કીટ ખાધું. હવે આ બધાય છે તમને પીડીએફ ફાઇલમાં આ પણ આપેલા છે, તે તમને આ નમૂના આપ્યા એ તમારે કરવાનું છે. હવે આમાં આપ્યું છે કે કાકા, મામા, દાદા, નાના, આમાં પાછળથી વાંચવાનું છે. કડક, સરસ, દરદ, કનક, નયન, નમન, મરમ, નવીન, તરત, મલમ, કથક, સારસા, મલયાલમ, નવજીવન, કલ્ક, આવા બધા શબ્દો આપેલા છે એ તમારે પાઠમાં લખવાના છે અને નોટમાં લખવાના છે. હવે પહેલું જૂથ અને બીજું જૂથ આ તમારે કરવાનું છે. હવે ગીત, ગંધ, વાસ, માન, નંદન, ગુણ, મૈત્રી, દેશ, દેવને લેખન, હવે એની નીચે તમારે આપેલું છે બીજું ગ્રુપ છે. જો સંગીત, સુગંધ, જો પછી ગંધ, સુગંધ, વાસ, નિવાસ, માન, અપમાન, નંદન, અભિનંદન, ગુણ, અવગુણ, મંત્રી, ઉપમંત્રી, દેશ, પ્રદેશ, ટેવ, કુટેવ, લેખન, સુલેખન, જ્ઞાન, વિજ્ઞાન, આ તમને પહેલું જૂથ અને બીજું જૂથ તમને આપેલું છે તે તૈયાર આપેલું છે. મોટેથી વાંચ્યું છે, વાંચવું અને તમારે લખવાનું છે. ચો આ ચગા ચૈ ચ છે, રાતે ચગા ચસ ચખા ચૈ ચ છે, ચગા ચૈ ચદુ ગધ ચ આ ચપે ચ છે, ચમ ચમ ચની ચદુ ગ ચધ ચ ભા સાવે છે. આ બધા ગપ્પા છે એ લખ્યું છે, તમારે વાંચીને હસવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. વધારાના અક્ષર દૂર કરી ફરીથી લખવાનું. આ આ દુકાન છે, તમારે ખાલી આ બધું કાઢ ના કરવું છે, આ દુકાન છે એમ જ લખવાનું છે. મારું નામ નીચલું અચતું, મારું નામ શું હતું, શું હતું એ તમારે હતું, હતું જો આમાં ચ કાઢી નાખવાનું છે, મારું કાઢી નાખવું છે, નામમાં ચ કાઢી નાખવાનું છે. પછી નીલું ચો એમાં ચ કાઢી નાખવું છે, મારું નામ નીલું હતું. હવે બાજરીનો બાજ, સુરીનો રોટ, સુલો તૈયાર સુર થયો શું, એટલે શું લખવાનું છે, બાજરીનો રોટલો તૈયાર થયો એમ લખવાનું છે. આ ગપ્પામાંથી તમારે સાચું વાક્ય બનાવવાનું છે. હવે હું તમને આ બધાય હવે ઉતારી અને તમને સમજાવીશ
અને આ લખો, સૂચના મુજબ કરો, ગતિ શરૂ થતાં શબ્દ યાદ કરીને તમારે લખવાના છે. કેરી, કાપી, કાગળ, કાકા, કાળું, કાચ, કાલ, આ તમારે બીજા શબ્દો તમારી હાથે લખવાના રહેશે. આ શબ્દોના ઉદાહરણ મુજબ વાક્ય બનાવી ને આગળ વધારો. કાકાએ કેરી કાપી, કાકાએ કાગળથી કેરી કાપી, કાકાએ કાગળથી કાચની કેરી કાપી. હવે આ તમારે કોક લખ્યો છે, ગમે તે અક્ષરેથી બીજા વાક્યમાં એને તમારે પછી લખવાનો છે. હવે આ પછી શરૂ થતાં આવી રીતે લખવાના. આવતા પીરિયડમાં હું તમને આ બધું કરાવી દઈશ, આ પાઠ આખો ઉતારીને તમે હું સમજાવતી પણ જઈશ.